નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સ્વાગત કરું છું અમારી આકાશ એકેડમી યુટ્યુબ ચેનલમાં. અને આજે હું તમારી સમક્ષ 28 મે 2020 નું કરંટ અફેર્સ રજૂ કરીશ. તો ખાસ કરીને તમે હજી સુધી આ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કે જેથી કરીને તમને બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે. અને જો તમારે બધા જ કરંટ અફેર્સના વિડીયોની PDF જોઈતી હોય તો અહીં નીચે આપેલા મોબાઈલ નંબર પર મને મેસેજ કરી શકો, જેની પર હું તમને બધા જ કરંટ અફેર્સના વિડીયોની PDF પ્રોવાઈડ કરી દઈશ. તો હવે આપણે શરૂ કરીએ આજના કરંટ અફેર્સનો પહેલો પ્રશ્ન. તે છે તાજેતરમાં NYIPLA ઇન્વેન્ટર ઓફ ધ યર એવોર્ડ કોણે જીત્યો? તો તેના જવાબમાં આવશે રાજીવ જોશી, એટલે કે આન્સર એ. ત્યારબાદ સૌપ્રથમ આપણે NYIPLN પૂરું નામ જોઈએ તો તેનું પૂરું નામ થાય ન્યુયોર્ક ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી લો એસોસિએશન. ત્યારબાદ તાજેતરમાં રાજીવ જોશી IBM રિસર્ચ સેન્ટરમાં વૈજ્ઞાનિક તરીકેની ફરજ બજાવે છે અને આ પુરસ્કાર સમાજમાં આવિષ્કારક યોગદાન આપવા બદલ આપવામાં આવે છે. અને આ પુરસ્કારમાં વિજેતાને $5,000 આપવામાં આવે છે. જે વિજેતા હોય તેને $5,000 આપવામાં આવે છે. ત્યારબાદનો બીજો પ્રશ્ન જોઈએ તો તે છે તાજેતરમાં ક્યાં સેના કમાન્ડરોનું સંમેલન શરૂ થયું? તો તેના જવાબમાં આવશે ન્યૂ દિલ્હી, એટલે કે આન્સર સી. ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન જોઈએ તો તે છે તાજેતરમાં કઈ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા પ્રધાનમંત્રી વય વંદના યોજના શરૂ કરવામાં આવી? તો તેના જવાબમાં આવશે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, એટલે કે આન્સર ડી. તે પરથી લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનની વાત કરીએ તો તેની સ્થાપના 1 સપ્ટેમ્બર 1956 ના રોજ કરવામાં આવી હતી. તેનું હેડક્વાર્ટર આવેલું છે મુંબઈમાં અને તેના ચેરમેન છે MR કુમાર. ત્યારબાદનો ચોથો પ્રશ્ન જોઈએ તો તે છે તાજેતરમાં યુનાઇટેડ નેશન્સ મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવશે? તો તેના જવાબમાં આવશે સુમન ગવાની, એટલે કે આન્સર બી. તે પરથી સુમન ગવાનીની વાત કરીએ તો સુમન ગવાની આ પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીય શાંતિદૂત છે, જેને સંયુક્ત રાષ્ટ્ર મિશન અંતર્ગત દક્ષિણ સુદાનમાં તૈનાત કરવામાં આવી હતી. તે પરથી યુનાઇટેડ નેશન્સની વાત કરીએ તો તેનું હેડક્વાર્ટર આવેલું છે ન્યુયોર્ક સિટીમાં. તેની ઓફિશિયલ લેંગ્વેજ છે એરાબિક, ચાઇનીઝ, ઇંગ્લિશ, ફ્રેન્ચ, પછી રશિયન અને સ્પેનિશ. ત્યારબાદ તેના જનરલ સેક્રેટરી છે એન્ટોનિયો ગ્યુટેરેસ અને તેના ડેપ્યુટી જનરલ સેક્રેટરી છે અમીના જે મોહમ્મદ. ત્યારબાદનો પાંચમો પ્રશ્ન જોઈએ તો તે છે તાજેતરમાં IOC એટલે કે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી એ કઈ સંસ્થા સાથે મળીને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધાર લાવવા ભાગીદારી કરી છે? તો તેના જવાબમાં આવશે WHO, એટલે કે આન્સર સી. તો હવે સૌપ્રથમ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીની વાત કરીએ તો તેની સ્થાપના 23 જૂન 1894 ના રોજ કરવામાં આવી હતી. તેનું હેડક્વાર્ટર આવેલું છે
સ્વિટ્ઝરલેન્ડના લુસાનેમાં અને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી એટલે કે આઈઓસીના પ્રેસિડેન્ટ છે થોમસ બેચ. ત્યારબાદ ડબલ્યુએચઓની વાત કરીએ તો તેની સ્થાપના 7 એપ્રિલ 1948 રોજ કરવામાં આવી હતી. તેનું હેડક્વાર્ટર આવેલું છે સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં અને તેના ડાયરેક્ટર જનરલ છે ટેડ્રોસ અધનોમ. ત્યારબાદનો છઠ્ઠો પ્રશ્ન છે, તાજેતરમાં ખેલો ઇન્ડિયાના એથ્લીટોને કેટલા રૂપિયા પુરસ્કાર સ્વરૂપે આપ્યા? તો તેના જવાબમાં આવશે 30,000, એટલે કે આન્સર એ. ત્યારબાદનો સાતમો પ્રશ્ન જોઈએ તો તે છે, તાજેતરમાં કોરોના મહામારીને કારણે લગભગ 5 મહિના બાદ લોકલ ટુ ગ્લોબલ થીમ સાથે હુનર હાટ ક્યારે શરૂ થશે? તો તેના જવાબમાં આવશે સપ્ટેમ્બર 2020, એટલે કે આન્સર બી. અહીંથી એમ પણ પ્રશ્ન પૂછાઈ શકે કે સપ્ટેમ્બર 2020 શરૂ થતો હુનર હાટની થીમ શું છે? તો તેના જવાબમાં આવે લોકલ ટુ ગ્લોબલ, એટલે તમારે થીમ પણ યાદ રાખવી. ત્યારબાદનો આઠમો પ્રશ્ન છે, તાજેતરમાં દિલ્હી સ્ટેટ કન્ઝ્યુમર કમિશનના અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા? તો તેના જવાબમાં આવશે સંગીતા ઢીંગરા, એટલે કે આન્સર એ. ત્યારબાદનો નવમો પ્રશ્ન છે, તાજેતરમાં કયા દેશે તેના રક્ષા બજેટમાં 177 અરબ ડોલરથી વધારીને 179 અરબ ડોલર કર્યું છે? તો તેના જવાબમાં આવશે ચીન, એટલે કે આન્સર સી. ચીનની વાત કરીએ તો ચીનની રાજધાની છે બેઇજિંગ, પ્રેસિડેન્ટ છે શી જિનપિંગ અને તેની મુદ્રા છે રેન મિનબી. ત્યારબાદનો દસમો પ્રશ્ન છે, તાજેતરમાં કયા રાજ્યએ હોસ્પિટલમાં ઓક્સિજન પાઇપલાઇન પ્રણાલી સ્થાપના કરવાની ઘોષણા કરી છે? તો તેના જવાબમાં આવશે બિહાર, એટલે કે આન્સર ડી. બિહારની વાત કરીએ તો બિહારની રાજધાની છે પટના, ત્યાંના રાજ્યપાલ છે ફાગુ ચૌહાણ અને મુખ્યમંત્રી છે નીતિશ કુમાર. ત્યારબાદનો 11મો પ્રશ્ન જોઈએ તો તે છે, તાજેતરમાં કઈ રાજ્ય સરકારે પ્રવાસી શ્રમિકોની સુરક્ષા અને રોજગાર માટે માઇગ્રેશન કમિશન સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો છે? તો તેના જવાબમાં આવશે ઉત્તર પ્રદેશ, એટલે કે આન્સર સી. ઉત્તર પ્રદેશની વાત કરીએ તો તેની રાજધાની છે લખનૌ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ અને તેના મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથ. ત્યારબાદનો 12મો પ્રશ્ન જોઈએ તો તે છે, તાજેતરમાં શ્યામલાજી ભાવે નું નિધન થયું તે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? તો તેના જવાબમાં આવશે તે એક શાસ્ત્રીય સંગીતકાર હતા, એટલે કે આન્સર એ. હવે મેં તમને 27 મે 2020 રોજ કરંટ અફેર્સને લગતા બે પ્રશ્ન પૂછ્યા હતા. તેમાંનો પહેલો પ્રશ્ન હતો, તાજેતરમાં 13મો ઇન્ટરનેશનલ અરબ ફિક્શન એવોર્ડ 2020 કોણે જીત્યો? તો તેના જવાબમાં આવશે અબ્દેલોહાબ અસાવી. અને બીજો પ્રશ્ન હતો, તાજેતરમાં વર્લ્ડ હેરિટેજ ડે ક્યારે મનાવવામાં આવ્યો? તો તેના જવાબમાં આવશે 18 એપ્રિલ. હવે આજના કરંટ અફેર્સના બે પ્રશ્નો અહીં તમને આપેલા છે. આ બંને પ્રશ્નોનો સાચો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. તો તેમાંનો પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ કોણ બન્યું? અને બીજો પ્રશ્ન છે, તાજેતરમાં કયા ખેલાડીને દુબઈની
ક્રિકેટ અકાદમી ક્રિક કિંગડમ ના બ્રાન્ડ દૂત બનાવવામાં આવ્યા. આમ અહીં આપણે આજે 28 મે 2020 નું કરંટ અફેર્સ પૂર્ણ કરીએ છીએ. જે પ્રશ્નમાં મારે તમને ડિટેલમાં સોલ્યુશન આપવાની જરૂર હતી તે બધા જ પ્રશ્નોમાં મેં તમને ડિટેલમાં સોલ્યુશન આપ્યું. તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.